सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। अंतिम तबक्कामां पहोंचेला नवरात्रि महोत्सव ने लई जिल्लामां योजाय धार्मिक कार्यक्रमों, क्यांक योजाई महाआरती तो क्यांक माताजीने धरावामां आव्यो भोग। नवरात्रिनी आठमना बनासकांठा जिल्लामां जामी रासकर बने रमझट, डीसा पालनपुर धानेरा सहित समग्र बनासकांठा जिल्लामां मन मूकीने खेलाईओए माणी रासकरबानी मजा। લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા વહીવટીતંત્રએ લીધો નવરાત્રી પર્વનો સહારો। ધાનેરામાં ગાયત્રી મંદિર ખાતે યોજાતા ગરબા પર તંત્રએ પહોંચી લોકોને મતદાન અંગે જાગૃતિ લાવવા આપ્યું માર્ગદર્શન। અને માતાજીની ભક્તિ માટે સૌથી મહત્વની માનવામાં આવતા આઠમના બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર યોજાયા આધ્યાત્મિક કાર્યક્રમો। ગઢમાં વિદેશથી આવીને ભક્તોએ કર્યા દર્શન તો કાંકરેજમાં યોજાયા અનોખા આંટીવાળા ગરબા। હવે જોઈએ સમાચાર વિગતવાર। અધર્મના અંધકારમાં આધ્યાત્મિક પ્રકાશ પથરાતા નવરાત્રિની પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ડીસા ખાતે પણ આશાપુરા સોસાયટી ખાતે નવરાત્રિને લઈ આધ્યાત્મિક માહોલ જામ્યો છે। નવરાત્રિની આઠમ પ્રસંગે સ્થાનિક રહીશો એકત્રિત થઈ માતાજીની ભક્તિ કરી હતી અને માતાજીના મંડપને 1001 દીવડાથી શણગાર્યો હતો। માતાજીના મંડપને 1000 દીવડાથી શણગારવામાં આવતા વાતાવરણ દીપી ઉઠ્યું હતું। ડીસામાં આઠમી નવરાત્રિ પ્રસંગે વિવિધ જગ્યા પર અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ડીસા શહેરમાં આવેલી શ્રીજી વિલા રેસીડેન્સીમાં સ્થાનિકો દ્વારા મહાઆરતી યોજાઈ હતી। આ પ્રસંગે માતાજીની એક સાથે 101 થાળીઓમાં આરતી કરવામાં આવી હતી। આજે આઠમને માતાજીના ચાચર ચોકને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો। શ્રીજી વિલામાં રહેતા અને પૂર્વ શહેર ભાજપના મહામંત્રી અશોકભાઈ પટેલ પણ આ પ્રસંગે તેમના ધર્મપત્ની સાથે ખાસ હાજર રહ્યા હતા અને માતાજીની આરતીનો લહાવો લીધો હતો। આદશક્તિ માં અંબેની આરાધના કરવાનું પર્વ નવરાત્રિ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે, ત્યારે પાલનપુરમાં નવરાત્રિની આઠમે મહેશ્વરી સમાજ દ્વારા 108 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી। બાદમાં મહેશ્વરી સમાજના અવનવી વેશભૂષામાં સજ્જ ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી। ગરબા એ ગુજરાતની ઓળખ છે, જોકે માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે, ત્યારે નવરાત્રિ આઠમે પાલનપુરમાં ઠેર ઠેર હોમહવન સાથે મહાઆરતીનું આયોજન કરાયું હતું। ત્યારે પાલનપુરના મહેશ્વરી હોલ ખાતે મહેશ્વરી સમાજ દ્વારા નવરાત્રિ આઠમે 108 દીવડાઓ સાથે મહાઆરતી કરી હતી। બાદમાં સમાજના ખેલૈયાઓએ અવનવી વેશભૂષામાં સજ્જ થઈ મોડી રાત સુધી ગરબાની રંગત માણી હતી।
थरात खाते प्राचीन चाचाचौक गाम गरबा में आठमा नोरते 108 दीवानी महाआरती करवामां आवी हती। थरादना चाचरचौक गाम गरबाना मंडलना सभ्यों द्वारा भव्य आयोजन करवामां आव्यो हतो, जेमां रंगबेरंगी रंगोली तैयार करवामां आवी हती अने आ रंगोली आकर्षणनुं केन्द्र बनी हती। थरात शहेरमां अति प्राचीन चाचरचौक गाम गरबामां देशी गरबामां धार्मिक गरबा अने ढोलक मंजीराना ताले मोड़ी रात सुधी गरबानी रमझट जामे छे, जेमां थरात शहेरमां मुख्य बजारमां आवेल अति प्राचीन चाचरचौकनो गाम गरबो स्थानिक कलाकारना संघ आठमा नोरतानमां धार्मिक गरबा अने ढोलक मंजीराना ताले स्थानिक कलाकारोने लई आ अति प्राचीन गरबो एटले चाचरचौक गाम गरबाना प्रमुख जगदीशसिंह राजपूत अने सभ्यो द्वारा भव्य आयोजन करवामां आव्युं छे। आ गरबामां फिल्मी गीत के राहडा गवाता नथी एटले अहीं वाव थरादना आजूबाजूना लोको अने महिलाओ अने खेलैयाओनी भारे भीड़ जामी हती। आ चाचरचौक गरबाना आयोजकों द्वारा साउंड सिस्टम पर मोड़ी रात सुधी महिलाओं अने खेलैयाओ अने बाळकोए गरबानी रमझट बोलावी हती। आ गरबामां आजे पण जूनी परंपरा जाळवी राखवामां आवी छे। महिलाओं घूंघट काढ़ी वडीलोनी मर्यादा राखी गरबे घूमे छे। आ गरबामां रमता खेलैयाओ पगरखा पहेर्या वगर गरबे रमे छे। आ गरबो 500 फूटनी घेरावानी लांबी लाइन बने छे, परंतु आटली मोटी संख्यामां लोको गरबा रमवा आवता होवा छतां स्थानिक आयोजकोना सुंदर आयोजन अने व्यवस्थाने कारणे कोई ज मुश्केली सર્જાતી નથી અને તમામ લોકો ગરબાનો આનંદ લૂંટતા હોય છે। ધાનેરા શહેરમાં શૈક્ષણિક સંસ્થા ખાતે આજે ગરબાની રમઝટ જામી હતી। નવલા નોરતાને લઈ રાત્રિના માં આજશક્તિનું ચાચરચોક દીપી ઉઠે છે। ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઝૂમતા હોય છે। નવરાત્રિનો તહેવાર મંદિરોથી લઈ શૈક્ષણિક સંસ્થામાં પણ ભારે ઉત્સાહ સાથે ઉજવાય છે। આજે ધાનેરા શહેરમાં નાના પુલકાઓથી લઈ યુવાન હૈયાઓ ગરબે રમતા નજરે પડ્યા હતા। ધાનેરા શહેરમાં આવેલી KR આંજણા કોલેજ ખાતે આજે ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં યુવક યુવતીઓએ અલગ અલગ પોશાકમાં સજ્જ થઈ ગરબે રમ્યા હતા। આજે ડીસા તાલુકાના આસેડા પગાર કેન્દ્ર શાળા ખાતે નવરાત્રી નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળામાં યોજાયેલા રાસ ગરબામાં વિદ્યાર્થીનીઓ સાથોસાથ શિક્ષકો પણ ગરબે ઝૂમી ઉઠ્યા હતા। આજે યોજાયેલા આ ગરબા મહોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદ માણ્યો હતો। સાથોસાથ રાસ ગરબા દરમિયાન બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધાનેરા વિજયાદશમી ઉત્સવને લઈ પંથ સંચલન યોજાયું હતું। ધાનેરા ખાતે 3 અલગ અલગ વિસ્તારોમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન યોજાયું હતું, જેમાં શિવાજી વસ્તી, કેશવ વસ્તી અને માધવ વસ્તી એમ 3 અલગ અલગ વિસ્તારોમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પથ સંચલનનું આગમન ધાનેરા જૂના બસ સ્ટેશન ખાતે થયું હતું। શિસ્ત અને અનુશાસન સાથે નીકળેલું આ પથ સંચાલન ધાનેરા શહેરના માર્ગ પરથી પસાર થઈ DB પારેખ હાઈસ્કૂલ ખાતે આવી પહોંચ્યું હતું। વિજયાદશમીની વિજયના પર્વ સાથે ઉજવણી થાય છે।
डीबी पारेख हाईस्कूल खाते ध्वजरोहण कर्या बाद राष्ट्रीय स्वयंसेवक संघना कार्यकर्ताओ द्वारा शारीरिक कसरत साथे अलग अलग कर्तव्यों पण बताव्या हता, साथे शस्त्र पूजन पण करायुं हतुं। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું। નવરાત્રિની આઠમના બનાસકાંઠા જિલ્લામાં જામી રાસકર બની રમઝટ। ડીસા, પાલનપુર, ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મન મૂકીને ખેલૈયાઓએ માણી રાસકરબાની મજા। લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા વહીવટીતંત્રએ લીધો નવરાત્રી પર્વનો સહારો। ધાનેરામાં ગાયત્રી મંદિર ખાતે યોજાતા ગરબા પર તંત્રએ પહોંચી લોકોને મતદાન અંગે જાગૃતિ લાવવા આપ્યું માર્ગદર્શન। અને માતાજીની ભક્તિ માટે સૌથી મહત્વની માનવામાં આવતા આઠમના બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર યોજાયા આધ્યાત્મિક કાર્યક્રમો। ગઢમાં વિદેશથી આવીને ભક્તોએ કર્યા દર્શન, તો કાંકરેજમાં યોજાયા અનોખા આંટીવાળા ગરબા। तो जोता रहो बीके न्यूज चैनल। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો, લો આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 certified, કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાવ, વાડ કરાવ કોબરા વાડના થાંભલા। એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે। સોરી સોરી સોરી, હા ઇટ્સ ઓકે। અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે? ઓ બરો બરો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર। શું થઈ, શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટમાં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે, અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439। વાહ, શાનદાર રાયડો તો હોય જ ને, બિયારણ શાનદાર તો રાયડો શાનદાર, એટલે રાયડો બિયારણ સ્કાયલોન। થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40-50 ડાળો, અને એક જ ડાળી પર 50-80 સિંગો, અને એ પણ ઝુમખામાં। ખરેખર
શાનદાર સ્કાયલોન ના હાઇબ્રિડ રાઇડો બિયારણ સ્કાયલોન 222 વધુ ન ભૂલેવા સ્કાયલોન જવાવો વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં પાલનપુરમાં જગદંબાની નવલી નવરાત્રી ભારે રંગત જમાવી રહી છે કોરોનાના 2 વર્ષ બાદ ગુજરાતના સૌથી મોટા તહેવાર 9 દિવસના નોરતાની ગુજરાતના ખેલૈયાઓ અને ગરવી ગુજરાતનો લાંબા સમયથી રાહ દેખે છે તે નવરાત્રી પાલનપુર શહેરમાં યુવન હિલોલે ચડ્યું છે શહેરના માનસરોવર રોડ ઉપર આવેલ ભાગ્યોદય સોસાયટીના નવદુર્ગા યુવક મંડળ દ્વારા આયોજિત શેરી ગરબામાં ભારે રમઝટ જામી છે યુવાનો યુવતીઓ મહિલાઓ અને ભૂલકાઓ બાળકો મસ્ત બનીને ગરબે ઘૂમી રહ્યા છે ગરબામાં માતાજીની આરતી પ્રસાદ લાહણી લકીરોના ઇનામો અને નાસ્તાની ખેલૈયાઓ મોજ માણી રહ્યા છે આઠમના દિવસે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આમ નવલી નવરાત્રી પાલનપુરમાં ભારે રંગત જમાવી રહી છે ભક્તિ અને શક્તિના પ્રતીક સમા નવરાત્રીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે પાલનપુરના ગઠામણ વિસ્તારમાં પણ નવરાત્રી આઠમે ગરબાની રમઝટ જામી હતી પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં નવરાત્રીના અંતિમ ચરણમાં ગરબાની રમઝટ જામી છે અહીં અબાલ વૃદ્ધ સૌ કોઈ સંગીતના સથવારે મા અંબાના ગુણના ગાતા ગરબે ઘૂમી રહ્યા છે અહીં ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી કરાવતા શેરી ગરબા ભારે આકર્ષણ જમાવી રહ્યા છે ધાનેરા શહેરમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે આઠમ પર્વની ઉજવણીને લઈ મા અંબેનું મંદિર રોશની થકી ઝગમગી ઉઠ્યું હતું ગાયત્રી યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન આઠમના નોરતા પર વિશેષ આયોજન કરવામાં આવે છે ગત રોજ આઠમ પર્વ પર 180 દીવાની આરતી સાથે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું 5 અલગ અલગ ચડાવવા બોલવામાં આવતા હોય છે જેમાં માતાજીને ફૂલહાર પહેરાવવાનો ચડાવો માતાજીને ચુંદડી હોડાવવાનો ચડાવવા સાથે કપૂર અને ચમારમાં ચડાવો બોલાવી ભક્તો આઠમની ઉજવણી કરતા હોય છે 108 દીવાની આરતી યોજાતા માહોલ ભક્તિમય બની ગયો હતો ગાયત્રી યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં આઠમના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે અને માથા પર માતાજીનો ગરબો ઉપાડી બહેનો ચાચર ચોકમાં ગરબે રમે છે ધાનેરામાં શહેરી ગરબામાં પણ આઠમની ઉજવણી ખાસ હોય છે ધાનેરાની માધવ બંગલોસ ખાતે ગત રોજ માતાજીની માંડવીને દીવડા થકી સુશોભિત કરાઈ હતી સાથે માતાજીની આરતી દરમિયાન સોસાયટીના દરેક રહીશોએ આરતીમાં સહભાગી બની મા અંબેની આરતી ઉતારી હતી ત્યારબાદ મોડી રાત સુધી પરિવાર સાથે રહીશો ગરબે રમી માતાજીની ભક્તિમાં લીન બની ગયા હતા
નવરાત્રીની આઠમને લઈ ડીસા શહેરમાં અલગ અલગ સ્થળો પર ચાચર ચોકમાં વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં વાત કરવામાં આવેલ શહેરમાં આવેલા રામનગર વિસ્તારની, તો આ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલા નવરાત્રીના શાનદાર આયોજનને લઈ મહાભોગ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીને અલગ અલગ પ્રકારના ભોગ ધરાવવામાં આવ્યા હતા. અન્ય વિસ્તાર કરતાં આ વિસ્તારમાં થઈ રહેલા નવરાત્રી આયોજનમાં એક અલગ વિશેષતા જોવા મળી હતી. આ વિસ્તારના લોકોમાં માતાજીની ભક્તિ સાથે દેશભક્તિના પણ દર્શન પણ જોવા મળ્યા હતા. માતાજીની આરતી સંપન્ન થયા બાદ માતાજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્થાનિક રહીશો દ્વારા અદબભેર રાષ્ટ્રીયગાન ગાવામાં આવ્યું હતું. રાષ્ટ્રીયગાન સંપન્ન થયા બાદ સ્થાનિકો દ્વારા માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના રહીશો તેમના પરિવારના સભ્યો સાથે સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને શરદ ઋતુની ઠંડી રાતોમાં ગરબાની રમઝટ મચાવતા નજરે પડ્યા હતા. રામનગરમાં નવરાત્રીની આઠમના દિવસે માહોલ પણ જોરદાર જામ્યો હતો અને સ્થાનિકોએ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ મચાવી હતી. ડીસા શહેરમાં આવેલા સરગમ બંગલોમાં પણ ગરબાની સરગમ જોવા મળી હતી. આ વિસ્તારમાં મહિલાઓએ માથા પર માતાજીનો ગરબો ઉઠાવીને ગરબા રમ્યા હતા. સૌપ્રથમ માતાજીની ભવ્ય મહાઆરતી ઉજવવામાં આવી હતી અને ત્યારબાદ માતાજીની ભક્તિ સ્વરૂપે મહિલાઓએ પ્રાચીન અંદાજમાં માથા પર ગરબો ઉઠાવીને ગરબે રમી હતી. આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ગરબા નિહાળવા માટે પહોંચ્યા હતા અને માતાજીના ગરબા રમી મજા માણી હતી. આ વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા 12 વર્ષથી નવરાત્રીનું શાનદાર આયોજન કરવામાં આવે છે અને સોસાયટીના પારસભાઈ ત્રિવેદી દ્વારા તેનું સુંદર સંચાલન કરવામાં આવે છે. કાંકરેજ તાલુકાના બ્રહ્મપુરી સિરવાડા ગામના 10 ઘરવાસ યુવક મંડળ દ્વારા નવરાત્રીની આઠમના દિવસે આરતી ઉતારવામાં આવી હતી અને મહાકાળી માતાજીનો પારંપરિક વેશભૂષા પહેરી જોશી માવજીભાઈ લખીરામભાઈએ મહાકાળીનો ગરબો માથા ઉપર ઉપાડી મહાકાળીનો વેશ ભજવ્યો હતો. આજના આધુનિક યુગમાં પણ સિરવાડામાં વર્ષોથી ચાલી આવતી જૂની પરંપરા જાળવી રાખી છે. આજે પણ આંટીવાળા ગરબા ગવાય છે. મહાભારત અને રામાયણ આધારિત ગરબાના સોલંકીનો ગરબો, બોજરાજીનો ગરબો, મહાકાળીનો ગરબો, લીરારે ગીરધારી જેવા પ્રાચીન ગરબા ગવાય છે. દેશી ઢોલના તાળે બાળકોથી લઈ યુવકો, વડીલો, અબાલ વૃદ્ધો સૌ કોઈ સફેદ ધોતી અને સફેદ શર્ટ પહેરી ગરબે રમીને માતાજીની ભક્તિ કરતા હોય છે અને આ સદીઓથી ચાલી આવતી પરંપરાને આજે પણ જાળવી રાખી છે. Oh.
ધાનેરા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે ધાનેરા પ્રાંત અધિકારી સીએ ગોહિલની હાજરીમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ અંગે નિદર્શની યોજવામાં આવી હતી. નાગરિકો નિર્ભય થઈ મતદાન કરે તે માટે ઈવીએમ પણ મૂકવામાં આવ્યા હતા અને વીવીપેટ અંગે નિદર્શનનો સ્ટોલ ઊભો કરી મતદાતાઓને મતદાન કઈ રીતે કરવું તેની સમજણ અપાઈ હતી. ગાયત્રી યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ સહિત ધાનેરા વહીવટી તંત્રની હાજરીમાં ગરબે ઝૂમતા ખેલૈયાઓ અને દર્શકોને મતદાન જાગૃતિ માટે પ્રતિજ્ઞ પણ લેવડાવવામાં આવી હતી. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. અને માતાજીની ભક્તિ માટે સૌથી મહત્વની માનવામાં આવતા આઠમના બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર યોજાયા આધ્યાત્મિક કાર્યક્રમો. ગઢમાં વિદેશથી આવીને ભક્તોએ કર્યા દર્શન તો કાંકરેજમાં યોજાયા અનોખા આંટીવાળા ગરબા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. છ હજારથી વધુ કેન્દ્રો પર ઉપલબ્ધ છે માસ ટુ વ્હીલર લોન, માસ પર્સનલ લોન, માસ વ્યવસાય લોન, માસ કોમર્શિયલ વાહન લોન, માસ યુઝ કાર લોન, માસ મશીનરી લોન તથા માસ હોમ લોન. માસ ફાઇનાન્સ પ્રસ્તુત કરી રહી છે મહાફેસ્ટિવલ લોન હંગામા ઓફર આકર્ષક વ્યાજ દર ઉપર અને તાત્કાલિક લોનની મંજૂરી. તમારા જીવનમાં થતા તમામ નાના મોટા ખર્ચ અને જરૂરિયાતને પૂરી કરવા લોન માધ્યમથી અમે છીએ તૈયાર. 25 से अधिक सालों से आपकी सेवा में. जो समझे आपके अमूल्य सपनों का मूल्य. राइडो बियारण स्काईलॉन थर्ड माथी डाली फूटे ने छेक ऊपर सुधी 40 थी 50 डाळो અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોન 222. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-200. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના ગઢ ખાતે નવરાત્રિની આઠમના દિને ગઢમાં પ્રજાપતિ સમાજ દ્વારા વર્ષોથી ગામ પલ્લી ભરવામાં આવે છે. આ ગામ પલ્લીમાં ગ્રામજનો દ્વારા સીધું સામાન આપવામાં આવે છે. વર્ષો પહેલાં રોગચાળો ફાટી નીકળતો ત્યારથી ગામમાં આ ગામ પલ્લી ભરવામાં આવે છે અને આ પલ્લીના પ્રસાદ રૂપે બાકડાનો પ્રસાદ આપવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ બાકડા પશુઓ ઉપર ફેરવી ઘર ઉપર નાખતા પશુઓમાં રોગચાળો નથી આવતો. ગઢના જૈન સમાજના ભાકળિયા પરિવાર વર્ષોથી આ પલ્લીના દિવસે અવશ્ય ગઢમાં આવે છે. ડીસા, સુરત, મુંબઈ સહિત વિદેશમાં વસતા ભાકળિયા પરિવાર અહીં પલ્લી ભરવા આવે છે.
આ વખતે મૂળ ઘટના અને હાલમાં દુબઈ રહેતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા નયનેશભાઈ સંજયભાઈ શાહ દુબઈમાં રહીને પણ નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરે છે. તેઓ પણ પલ્લીના દર્શન કરવા માટે એક દિવસ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી પલ્લીના દર્શન કરવા આવ્યા હતા અને બીજા દિવસે દુબઈ રવાના થઈ ગયા હતા. પલ્લી જ્યારે ભાગલિયા માઠમાં આવે ત્યારે તેમાં ઘી પૂરવામાં ભાગલિયા પરિવાર મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આમ દર વર્ષે ભરાતી ગામ પલ્લીમાં દેશ વિદેશથી ભાગલિયા પરિવાર ગઢમાં આવે છે. આ ભાગલિયા પરિવારના કોઈ એવું અમારું ઘર નહીં હોય કે એમના પરિવારનો એક પણ માણસની હાજરી ના હોય. અમારા પરિવારમાં લગભગ 125 જેટલા ભાઈ બહેનો છીએ, એમાંથી લગભગ 50-60 તો હાજરી આપે જ છે. અને આ દર વર્ષે નૈનેશભાઈ દુબઈ રહે છે અને દર વર્ષે 8મના દિવસે અહીં આવે બાય અમદાવાદ પ્લેનમાં અને 8મની આરાધના કરી અને રાત્રે નીકળી જાય છે. એમને માતાજી પ્રત્યે બહુ જ આસ્થા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અંતિમ તબક્કામાં પહોંચેલા નવરાત્રી મહોત્સવને લઈ જિલ્લામાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો. ક્યાંક યોજાઈ મહાઆરતી તો ક્યાંક માતાજીને ધરાવવામાં આવ્યો ભોગ. નવરાત્રીની આઠમના બનાસકાંઠા જિલ્લામાં જામી રાસ ગરબાની રમઝટ. ડીસા, પાલનપુર, ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મન મૂકીને ખેલાડીઓએ માણી રાસ ગરબાની મજા. લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા વહીવટીતંત્રએ લીધો નવરાત્રી પર્વનો સહારો. ધાનેરામાં ગાયત્રી મંદિર ખાતે યોજાતા ગરબા પર તંત્રએ પહોંચી લોકોને મતદાન અંગે જાગૃતિ લાવવા આપ્યું માર્ગદર્શન. અને માતાજીની ભક્તિ માટે સૌથી મહત્વની માનવામાં આવતા આઠમના બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર યોજાયા આધ્યાત્મિક કાર્યક્રમો. ગઢમાં વિદેશથી આવીને ભક્તોએ કર્યા દર્શન તો કાંકરેજમાં યોજાયા અનોખા આંટીવાળા ગરબા. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.